સાંભળો આ ઓડિયો કે જેમાં સુરત શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયર હેમાલીબેન બોઘાવાલા એક નાગરિકે રેમડેસિવિર ઇન્જેક્શન માટે ફોન કરતા રોંગ નંબર કહેતા જણાવે છે. પ્રશ્ન એ થાય છે કે શું ઇન્જેક્શન માટે ફોન કર્યો એટલે રોંગ નંબર કહીને જવાબદારીમાંથી છટકી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મેયર હેમાલીબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઇન્જેક્શન માટે કોઈ તકલીફ હોય તો મને જાણ કરજો. જો કે એ જ દિવસે સાંજે મેયરે એક અગ્રણી અખબારને નંબર ન છાપવાનું કહીને પોતાની કથની અને કરનીનો પરિચય આપ્યો હતો. ત્યારે મેયર રોંગ નંબરને બદલે ઇન્જેક્શન માટે જે તે ડિપાર્ટમેન્ટનું સૂચન ફોન કરનાર વ્યક્તિને કરી શકતા હતા. મેયર શ્રીએ આવા ઉડાવ જવાબ આપ્યા છે, જેના કારણે હવે જનતા મદદ માટે કોનો સહારો લેશે તે જોવું રહ્યું. બોલો મેડમ, જતીન રાખોલિયા બોલું. કોણ બોલો? જતીન રાખોલિયા. હા બોલો. આપણે ઇન્જેક્શન જોઈએ છે. તમને નંબર કોણે આપ્યો? આ રોંગ નંબર છે ભાઈ. મેડમ આ સાચો નંબર છે. હેમાલીબેન બોલો. હા પણ આ રોંગ નંબર છે ભાઈ. હેમાલીબેન બોલું છું, પણ ઇન્જેક્શન મારી પાસે ક્યાંથી હોય? આટલા બધા મને ફોન આવે. પણ ન્યૂઝમાં તો આવ્યું હતું કે ઇન્જેક્શન જોઈએ. તો તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. બોલો. મેડમ જતીન રાખોલિયા બોલું. કોણ બોલો? જતીન રાખોલિયા. હા બોલો. આપણે ઇન્જેક્શન જોઈએ છે. તમને નંબર કોણે આપ્યો? આ રોંગ નંબર છે ભાઈ. ઇન્જેક્શન જોઈએ છે. તમને નંબર કોણે આપ્યો? આ રોંગ નંબર છે ભાઈ. ઇન્જેક્શન જોઈએ છે. તમને નંબર કોણે આપ્યો? આ રોંગ નંબર છે ભાઈ. મેડમ આ સાચો નંબર છે. હેમાલીબેન બોલો. હા પણ આ રોંગ નંબર છે ભાઈ. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.